આપણે સોના તેવી શક્યતા સેવામાં આવી રહી છે મહારાષ્ટ્રની ચૂંટણીના કારણે આજે ભારતીય બજાર બંધ છે આગામી સમયમાં હજુ પણ સોનાનો ભાવ વધશે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવામાં આવી રહી છે સોનાનો ભાવ વધવાના કારણે જે ગ્રાહકો છે તેઓ પણ અત્યારથી જ ખરીદીમાં લાગી ગયા છે કારણ કે તેમને એવી આશંકાઓ સતાવી રહી છે કે ભાવ હજુ વધશે તો પ્રસંગ દરમિયાન તેઓ કેવી રીતે સોનાનો ભાવ ચૂકવશે એટલે જ મોટા પ્રમાણમાં ગ્રાહકો પહોંચી રહ્યા છે બજારમાં ખરીદી માટે ચાંદીના ભાવની વાત કરીએ તો બાણું હજાર પાંચસોની સપાટીએ ચાંદીના ભાવ ભારતીય બજાર ખુલશે ત્યારે સોનાનો ભાવ ઇઠ્યોતેર હજાર જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવામાં આવી રહી છે મહારાષ્ટ્રની ચૂંટણીના કારણે આજે ભારતીય બજાર બંધ છે પરંતુ જ્યારે ખુલશે તે દરમિયાન હજુ પણ સોના ચાંદીના ભાવ વધશે આજે પાંચમા તબક્કાનું મતદાન છે આઠ રાજ્યોની ઓગણપચાસ બેઠકો પર મતદાન કરવામાં આવી રહ્યું છે સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ જમ્મુ કાશ્મીરમાં સાત પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન થયું છે પ્રારંભિક સમયમાં આ મતદાનના આંકડા નોંધાયા આ તબક્કામાં સૌથી વધુ ઉત્તર પ્રદેશની ચૌદ સીટો પર અને મહારાષ્ટ્રની તેર સીટો પર મતદાન શરૂ છે આ તબક્કામાં રાજનાથસિંહ સ્મૃતિ ઇરાની સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓના ભાગ્યનો નિર્ણય થવાનો છે આજે બિહાર ઓડિશાની પાંચ પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જમ્મુ કાશ્મીરની બે સીટ પશ્ચિમ બંગાળની સાત સીટો પર મતદાન થશે વહેલી સવારથી જ દિગ્ગજો મતદાન કરવા પહોંચી ગયા હતા કેટલાય ફિલ્મ સ્ટાર્સ અને રાજનેતાઓ પણ આજે ઈવીએમનું બટન દબાવવાના છે તો છ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશ જેની ઓગણપચાસ બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન નોંધાયું છે જોકે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે પશ્ચિમ બંગાળમાં પંદર પોઈન્ટ પાંત્રીસ ટકા અને ઝારખંડમાં અગિયાર પોઈન્ટ અડસઠ ટકા લદ્દાખમાં દસ પોઈન્ટ એકાવન ટકા ઓડિશામાં છ પોઈન્ટ સત્યાશી ટકાની આસપાસ મતદાન જમ્મુ કાશ્મીરમાં સાત ટકાની આસપાસ મતદાન થયું છે અને મહારાષ્ટ્ર ની વાત કરીએ તો મહારાષ્ટ્ર પણ આ જ પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે આગળ વધીએ રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ રૈસી નું અવસાન થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું ટ્વીટ કરીને તેમણે લખ્યું કે રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ રૈસીના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખી અને આઘાત લાગ્યો ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના આ દુઃખની ઘડીમાં ભારત ઈરાનની સાથે છે મહત્વનું છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રૈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે ત્યારે સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ઇબ્રાહિમ રૈસી જેઓ અઝરબેઝાન ગયા હતા અને ત્યાં એક ડેમનું ઉદ્ઘાટન હતું પરત ફરતી વખતે તેમના કાફલામાં એક હેલિકોપ્ટર ક્રેશ થયો અને ત્યારબાદ રાત બચાવની કામગીરી કરતી ટીમોને પણ જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચવામાં ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો કારણ કે વરસાદના કારણે પ્રતિકૂળ વાતાવરણના કારણે ટીમો ત્યાં પહોંચી શકે એવી સ્થિતિ ન હતી અને હવે સત્તાવાર રીતે એવી જાહેરાત કરવામાં આવી છે કે ઇબ્રાહિમ રૈસી જેમનું અવસાન થયું છે આ દુર્ઘટનામાં

સિંહ પરિવારની લટાર કેદ કરી છે કઈ રીતે સિંહ લટાર મારતા જોવા મળી રહ્યા છે તેની તસવીરો જુઓ ધારી પંથકમાં અવારનવાર આવું બનતું રહ્યું છે કે જ્યારે સિંહો ઝુંડમાં નીકળે અને ત્યારબાદ લોકો તેમને કેમેરામાં કેદ કરવા માટે જોવા મળતા હોય છે સફારી પાર્ક રોડ પરનો આ નજારો જુઓ પરિવાર અહીં આવ્યો અને લટાર મારતો જોવા મળ્યો એક જે પ્રવાસી હતા તેમણે કારમાંથી જ આ તસવીરો કેદ કરી અને જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે આજકાલ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો ક્રેઝ યુવાનોમાં વધતો જઈ રહ્યો છે ત્યારે સુરતના ઉદનામાં બીઆરટીએસ રૂટમાં યુવક છુટ્ટા હાથે ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હવે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે તો કઈ રીતે રીલ્સનો ક્રેઝ જોવા મળ્યો છે યુવાનોમાં તેનો વધુ એક પુરાવો અહીં ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવતું આ યુવાન જે હેન્ડલ પરથી હાથ છોડી મૂકે છે અને રીલ્સના ચક્કરમાં પોતાની સાથે સાથે પાછળ બેસેલા વ્યક્તિનો પણ જીવ જોખમમાં મૂકે છે અન્ય જે વાહન ચાલકો તેમના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો છે સુરતમાં અપહરણની ઘટના બની છે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા યુવક જુગારમાં બે પોઈન્ટ પચાસ લાખ હારી જતાં પોતાના જ અપહરણનું તરકટ રચી પોલીસને ગુમરાહ કર્યો આરોપી ગૌરવ મહેપત રાઠોડે પોલીસને ગુમરાહ કરવા અલગ અલગ નંબરથી કોલ કરી ચાર લાખની માંગણી કરી ઓનલાઈન જુગારમાં હારેલા પૈસા પરત કરવા આરોપીએ પોતાના જ અપહરણનું તરકટ રચ્યું જેથી પોલીસે કલમ બસો ત્રણ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે

વધુ એક સમાચાર સુરતથી જ પ્રાપ્ત છે છે સુરતની હોસ્પિટલ ફરી વિવાદના ઘેરામાં આવી એમ્બ્યુલન્સ સર્વિસ સંચાલકોએ ડોક્ટરોએ રૂપિયા પાંચ પોઈન્ટ ચોવીસ કરોડ ગુમાવ્યા એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે છેતરપિંડી કરાઈ ડોક્ટર હાર્દિક પટવાની સંચાલકો સાથે મેલી હોવાનું ખુલ્યું છે નફાની લાલચમાં નાણાં પડાવી નાસી છૂટ્યો હતો ક્રાઈમ રાંચે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે 2010 થી મીમર માં હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા સંબોધતા હોસ્પિટલ જે પરે આવી છે કત કરીને ગુમેર હોસ્પિટલ કેર કરતા વધુ તબીબો પાસે 5.24 કરોડ રૂપિયા લઈને બે રિઓ ફરાર દેગારી પોતામે આવીને કંક કરીને એમ્બ્યુલન્સને ત્યાંરો રોકન કરી ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે ગુનો દાખલ કરતા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી આ મામલે તપાસ શરૂ કરી છે ગણતરીની મિલી આ મામલે પોલીસ દ્વારા મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આભાર કીર્તિશ જાણકારી આપવા માટે અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે ભીષણ આગનો બનાવ બન્યો બીઆરટીએસ વર્કશોપ પાસે ઓઈલ અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો ચંડોળા તળાવ પાસેની આ ઘટના કઈ રીતે અહીં આગનો બનાવ બન્યો તેની તસવીરો પણ સામે આવી આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા એકાએક જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તફરી મચી ગઈ અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય તેવી ફરિયાદો ઉઠી જતીન નામના યુવકે યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી લગ્ન કરવા માટે બળજબરી કરી અને જો મેરેજના ફોર્મ પર યુવતી સહી નહીં કરે તો ગ્રીષ્મા જેમ મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી ત્યારબાદ યુવતી સાથે ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા જેથી પોલીસે ગુનો દાખલ કરી જતિનની ધરપકડ કરી છે સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને મિત્રતા કરવી ભારે પડી હતી કારણ કે જતીન નામના યુવક સાથે મિત્રતા કર્યા બાદ આ યુવક યુવતીને લગ્ન કરવા માટે ધમકાવતો હતો અને યુવતી લગ્ન ની ના પાડતા તેને સુરત ની ઘટના ક્રિષ્મા હત્યા કાંડ જેવી હત્યા કરવાની ધમકી આપી હતી ત્યારબાદ વકીલની ઓફિસે બોલાવી તેના પર તેની પાસે લગ્ન મેરેજ પર સહી કરાવવામાં આવી હતી વરાછા કામના પાસે બોલાવી યુવતીને ધમકાવવામાં આવી હતી જોકે આ સમગ્ર મામલે યુવતીએ પરિવારને કહેતા પરિવાર આ મામલે ચોક હજાર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે આભાર કીર્તિશ જાણકારી આપવા માટે આગ હવાલે કરી દીધું ઘરમાં આગ લાગતા ઘર વખરી સહિત તમામ સાધનો બળીને ખાખ થયા તો ઘરમાં રહેલી ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા ભારે નુકસાન પહોંચ્યું જોકે પુત્ર ઘરમાં આગ લગાડી ભાગી જતા પિતાએ નોંધાવી પોલીસ સમક્ષ ફરિયાદ નર્મદાના એકતા નગર પાસે આવેલ વાગડીયા ગામે નદી વચ્ચે આવેલ ટાપુ પરથી ચાર વ્યક્તિઓને બચાવાયા રિવર રાફ્ટિંગના કર્મચારીઓએ બે કલાકની ભારે જહેમત બાદ તમામ ચાર લોકોને સહી સલામત બચાવ્યા પ્રતિદિન નર્મદા ડેમના જળવિદ્યુત મથકોમાં પાણી છોડવાની ચેતવણી આપવામાં આવતી હોવા છતાં ચારેય બાંધકામ શ્રમી યોગીઓ ખાલી નદીમાં ટાપુ પર ગયા હતા જોકે અચાનક પાણી આવતા તમામ ફસાતા તેઓનું સફળ રેસ્ક્યુ કરાયું વર્ષ બે હજાર પંદરથી શરૂ થયેલા ટ્રાફિક વિભાગે ટ્રાફિકના નિયમો તોડનાર માટે ઇ ચલણની કાર્યવાહી શરૂ કરી હતી આ કાર્યવાહી શરૂ કર્યા નવ વર્ષ થયા હજુ પણ ત્રણ અબજથી વધુનો દંડ લોકોએ ભર્યો નથી જોકે લોક અદાલતમાં એક લાખથી વધુ ચલણનો નિકાલ કરાયો છે મહત્વની વાત એ છે કે ઈ ચલણ છાપવા કાગળ અને પોસ્ટ સહિત કુલ ત્રીસ કરોડથી વધુનો ખર્ચ વિભાગ દ્વારા કરવામાં આવ્યો એટલે કે દસ અબજ દંડની ઉઘરાણીની સામે ત્રીસ કરોડનો ખર્ચ ઈ ચલણ માટે કરવામાં આવ્યું ઈ ચલણ તેમજ ટ્રાફિક નિયમોના પાલન તેમજ દંડની ઉગ્રાણી પોલીસ માટે માથાના દુખાવા સમાન બની છે કારણ આપણે જે નિયમો બનાવેલા આવી છે એ આપણા ફાયદા માટે હોય છે તો નિયમનું આપણે પાલન કરીએ અને એવી જ મારી અપીલ છે કે જે નિયમો છે એને પાલન કરી એને રૂલ્સ તોડીએ નહીં તો જેને આપણે સૌ ભેગા થઈ અને એ નિયમનું પાલન કરી ટ્રાફિક નિયમો જાળવીએ રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી

અને પાડોશીઓએ પાંચસો મહેમાનો માટે ભોજન પીરસીને જાનૈયાઓ ની આગતા સ્વાગતા કરી સાથે જ કરિયાવર સામાન અને દાગીના પણ ભેટમાં આપ્યા હતા એને એને અમારે ચાલી તેમજ એનું પરિવાર રાઠોલ પરિવાર સાથે મળી માં બાપના હો જતા દીકરીને કોઈ વસ્તુ મા બાપ ને થવા દીધલ નથી અને એને અલગ ધામજી અમે લોકો બધા સાથે મળી એને કરી રહ્યા છીએ એને કાર્યવાહીમાં કોઈ વસ્તુની ખામી રહેવા દીધેલ નથી તેમજ એટલે જમણવારની અંદર એના કપડાં લત્તામાં એના દાગીનામાં કોઈ પણ વસ્તુમાં એના પરિવારે એને કોઈ વસ્તુની ખામી રહેવા દીધેલ નથી આજે એના મા બાપ અહીંયા નથી આ દીકરીના માટે બધાએ એ સાંસદ આપણે બધા ચાલીવાળા એમના એ સાથ મળીને એના મા બાપ ને વર્તો આવવા ના દીધો અને અત્યારે બધાના સહારાથી દીકરીને બહુ સરસ રીતે પરણાયા છે અમને એવા સમાચાર મળ્યા કે અહીંયા મા બાપ સંસ્કૃતિને લગતી અમૂલ્ય વસ્તુઓ પ્રાચીન સમયમાં કચ્છમાં મળેલી વસ્તુઓનો સંગ્રહ છે આ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મુકાયેલા ક્ષત્રપ વંશના અગિયાર જેટલા શિલાલેખો મુલાકાતીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે દર વર્ષે અંદાજિત એક પોઈન્ટ પાંચ લાખ પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લેતા હોય છે મ્યુઝિયમને ઇટાલિયન ગૌથેક શૈલીમાં ખાસ પ્રકારના લાલ રંગની રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે વર્ષ બે હજાર એકમાં કચ્છમાં આવેલા ભૂકંપના લીધે કચ્છમાં અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી જેમાં કચ્છ મ્યુઝિયમને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું ત્યારબાદ ગુજરાત સરકારના પ્રયાસોથી ભૂકંપ બાદ કચ્છ મ્યુઝિયમની ઇમારતનું નવીનીકરણ કરાયું હતું हैं पर ये ऐसा म्यूजियम है जहाँ बारह क्षत्रपंच के शिलालेख हैं और इसलिए ये अनोखा कलेक्शन यहाँ का माना जाएगा जिसमें अंदाव से लेके दौलतपुर अलग अलग जगह से हैं और ये साबित करता है कि कच्छ में ये रीजन जो सारे अवेलेबल थे तो शायद क्षत्र यहाँ पे प्रचलित थे या उनका राज्य रहा होगा क्योंकि अदरवाइज तो हमें मिलेगा नहीं વલસાડમાં ખેડૂતો ડિઝાઇનર મેંગો તરફ આગળ વધ્યા વલસાડના ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતે સામાન્ય આકાર નહીં પરંતુ હાર્ડશેપ સહિતના વિવિધ આકારની કેરીઓ પકાવવાનો પ્રયોગ કર્યો મોટાભાગે કેરીનો આકાર એક જ જેવો હોય છે પરંતુ ઉમરગામના બિલિયામાં ખેડૂતે અનોખું ડિઝાઇનર મેંગો કન્સેપ્ટ અપનાવ્યું છે વિદેશમાંથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી દિલના આકારની કેરીઓ પકાવવામાં આવી રહી છે

જ્યારે કેરી નાની લીંબુ જેવડી હોય ત્યારથી એને અંદર ભરી દેવામાં આવે ને પછી એનો શેપ હાર્ડ શેપ બને પછી એની માર્કેટિંગ થાય છે ને માર્કેટમાં સારો ભાવ મળે છે એટલા માટે અમે આ પ્રવૃત્તિ કરી છે થોડી કેરીની જે ક્વૉલિટી છે એનો શેપ છે એ ચેન્જ થવાથી માર્કેટમાં એની થોડી ડિમાન્ડ વધી ગઈ છે તો આનો ભાવ પણ સારો મળે છે બીજું કે આ જો વધારે પ્રમાણમાં કરીએ તો ખેડૂતની ઇન્કમમાં પણ વધારો થાય છે આના પાછળ ખર્ચો પણ છે પણ જેટલો બને એટલો વધારે અમે પ્રયોગ કરીએ તો એમાં ખેડૂતને ફાયદો થાય એવું લાગે છે ગુજરાત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ વિડીયો એનાલિસિસ કરવામાં આવશે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સની સમસ્યાને લઈને વારંવાર ટેકનોલોજીની ખામીના કારણે ટેસ્ટ આપનાર નાપાસ થતા હતા જેમાં ગ્રાઉન્ડ સેન્સર બેઝડ ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેટલો સફળદાયક ન નીવડતા હવે વિડીયો અને એનાલિટિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે હાલ આ ટેકનોલોજીનો ઉપયોગ દિલ્હી પુણે અને ચંદીગઢ જેવા શહેરોમાં થઈ રહ્યો છે જેનો હવે ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં અમલ કરાશે જેના માટે ડ્રાઇવિંગ ટ્રેક પર અઢાર કેમેરા રહેશે અને તેના પર રિવર્સ મુવમેન્ટ પણ જોઈ શકાશે